ચાલો બાળ મિત્રો, આપણે હવે તમારી સ્વાધ્યાય પોથીની અંદર પાના નંબર 161 ઉપર પ્રશ્ન નંબર 10 આપેલો છે તે સમજીએ. મીનાએ જૂન માસની ડાયરીનું પેજ આપ્યું છે, તેમાં આપેલી વિગતના આધારે પ્રશ્નના જવાબ લખો એમ તમને સૂચના આપેલી છે. ત્યારબાદ તમને ડાયરીમાં આપેલી વિગત છે એ અહીં દર્શાવેલી છે. તો જૂન મહિનાની આ વાત છે. તો 3 જૂનના દિવસે મીનાને તેના ભાઈએ 80 રૂપિયા આપ્યા, બરાબર. ત્યારબાદ 8 જૂને મીનાએ પેન્સિલ લીધી, કેટલાની? 12 રૂપિયાની. અને 12 જૂને મીનાએ બુક લીધી, કેટલા રૂપિયાની? 25 રૂપિયાની. ત્યારબાદ 25 જૂનના દિવસે તેને તેના મમ્મી 34 રૂપિયા આપે છે. હવે આમાં તમારે સરવાળા બાદબાકી કરવાનું આવશે. જુઓ, પહેલાં તેના ભાઈએ તેને 80 રૂપિયા આપ્યા, કે દિવસે આપ્યા? 3 તારીખે. ત્યારબાદ એણે એમાંથી 12 રૂપિયા વાપર્યા 8 તારીખે, એટલે 12 રૂપિયા વાપર્યા એટલે ઓછા થયા એટલે બાદ કરવાના. તો 12 રૂપિયા 80માંથી બાદ કરો એટલે 68 વધે. પાછા એણે 12 તારીખે 25 રૂપિયા વાપર્યા. હવે 68 વધ્યા હતા એમાંથી 25 બાદ કરવાના છે એટલે 43 રૂપિયા વધશે. ત્યારબાદ 43 રૂપિયા હવે એની પાસે છે, એમાં એના મમ્મી એને 25 તારીખે 34 રૂપિયા આપે છે. તો 43માં 34 ઉમેરો એટલે 77 થશે. આ તમારે સરવાળા બાદ બાકી કરવાના. હવે આના ઉપરથી તમારે પ્રશ્નના જવાબ આપવાના છે, જે મેં તમને અત્યારે સમજાવ્યું. મીનાને તેના ભાઈએ કેટલા રૂપિયા આપ્યા? તો એ અહીંયા લખેલા છે 80, તો જવાબ 80 રૂપિયા આપ્યા. મીનાએ ભાઈએ આપેલ રૂપિયામાંથી 12 રૂપિયા પેન્સિલ લીધી તો કેટલા રૂપિયા વધ્યા? આપણે 12 રૂપિયાની પેન્સિલ લીધી, 12 બાદ કર્યા હતા તો 68 વધ્યા હતા ને, તો મેં આ લખ્યા 68. તમારે પણ આમ જ કરવાનું છે. મીનાએ કુલ કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો? જુઓ, આ એક તમારે રફકામમાં કરી લેવાનું. એણે પેન્સિલ અને બુક બે વસ્તુ લીધી છે, એટલો જ ખર્ચ કર્યો છે 80 રૂપિયામાંથી. તો બંને થઈને એણે કેટલા વાપર્યા? બંને થઈને 25 ને 12 37 થાય, તો એણે 37 રૂપિયા ખર્ચ કર્યો. ત્યારબાદ જૂન મહિનાના અંતે મીના પાસે કુલ કેટલા રૂપિયા વધ્યા? એણે આ ખર્ચ કરી લીધો પછી એની પાસે જે વધ્યા હતા એમાં આપણે 34 રૂપિયા મમ્મીએ આપ્યા એ ઉમેર્યા હતા, તો 77 રૂપિયા થયા હતા ને, તો આ 77 રૂપિયા વધ્યા. આ રીતના તમારે કરવાનું રહેશે. પણ આ રીતના પ્રશ્ન જવાબ હોય તો તમને સરવાળા બાદબાકી દ્વારા ગણતરી કરતા આવડવું જોઈએ. ત્યારબાદ નીચે પ્રશ્ન નંબર 11માં વૃક્ષોની સંખ્યાઓના આધારે પ્રશ્નના જવાબ આપો એમ કીધું છે. તો વૃક્ષનું નામ વડ, વૃક્ષ આ દોર્યું છે અને એની સંખ્યા 32, આસોપાલવ આ દોર્યું, આસોપાલવ 72, નાળિયેરી આ નાળિયેરી દોરી એની સંખ્યા 48, લીમડો આ લીમડો દોર્યો એની સંખ્યા 63. હવે એના આધારે તમને પ્રશ્નો પૂછ્યા છે. લીમડો અને વડ મળીને કુલ કેટલા વૃક્ષો થયા? તો લીમડો છે 63 અને વડ છે 32, તો 63 વત્તા 32 તમારે કરવાનું. કુલ કેટલું પૂછ્યું છે એટલે સરવાળો કરવાનો, એટલે 95 થશે. 63 વત્તા 32 બરાબર 95 થશે. તમારે રફ કામ કરી લેવાનું, રફનું ટેગ લઈને બેસવાનું. આસોપાલવ કરતાં નાળિયેરીના વૃક્ષ કેટલા ઓછા છે? આના કરતાં આ, એટલે સરખામણી આવી. સરખામણી આવે ત્યારે મોટી સંખ્યામાંથી નાની બાદ કરવાની. તો આસોપાલવના 72 છે, જ્યારે નાળિયેરીના 48 છે. તો 72માંથી 48 બાદ કરો ને તો 24 વધે, એટલે જવાબ આવ્યો 24 વૃક્ષો ઓછા છે. હવે નાળિયેરી કરતાં લીમડાના વૃક્ષ કેટલા વધારે છે? તો અહીંયા વધારેમાંથી ઓછું બાદ કરવાનું. લીમડાના કેટલા છે? 63, નાળિયેરીના 48, તો બાદબાકી કરો ને તો 15 વધે છે. તો અહીંયા 15 વૃક્ષ વધારે છે. હવે નાળિયેરી વૃક્ષ 50 કરવા માટે કેટલા વૃક્ષો વધારે ઉગાડવા પડે? તો નાળિયેરના વૃક્ષ 48 તો છે જ, તો 2 વધારે ઉગાડો તો 50 થઈ જાય, એટલે 2 વધારે ઉગાડવા પડે. આસોપાલવના વૃક્ષને 100 પૂરા કરવા માટે કેટલા વૃક્ષ વધારે ઉગાડવા પડે? તો કેટલા છે આસોપાલવના? 72. 72માં કેટલા ઉમેરીએ તો 100 થાય? એ તમારે શોધવું હોય ને તો 100માંથી 72 બાદ કરી નાખવાના, એટલે 28 જવાબ મળશે. તો અહીંયા મેં લખ્યું 28 વૃક્ષો ઉગાડવા પડે. 72માં 28 ઉમેરો ને ત્યારે 100 થઈ જાય. હવે એના પછી આ વ્યવહારિક દાખલા છે એ હું તમને PDFમાં તો મોકલવાની જ છું,
પણ તમને આગળ મેં વ્યવહારિક દાખલા કરાવી દીધા છે, એમાં ક્યારે ઉમેરવાનું આવે ને ક્યારે બાદબાકી કરવાની આવે એ પણ સમજાવ્યું છે, તો એ જ પરથી આ વ્યવહારિક દાખલા તમારે કરવાના છે. ત્યારબાદ નીચે એવી રીતના સરવાળા બાદબાકી આપ્યા છે કે જેનો જવાબ હોય ને એ ઉપર આપેલી સંખ્યાઓમાંથી એક હોય, એટલે જે દાખલાનો એ જવાબ આવે એની સાથે એને જોડી દેવાનું. તો જ્યાં સરવાળા નિશાની હોય ત્યાં સરવાળો, બાદબાકીની નિશાની હોય બાદબાકી કરી લો, પછી એમાંથી જે જવાબ આવે એ જવાબ ઉપર આપેલી સંખ્યા સાથે જોડી દેવાનો. જુઓ, મેં અહીંયા કર્યું છે, અહીંયા મને 32 આવ્યો જવાબ, તો ઉપર 32 ક્યાં છે એની સાથે મેં જોડી દીધું. તો સામાન્ય સરવાળા બાદબાકીના જોડકા જ તમારે અહીંયા કરવાના રહેશે. ત્યારબાદ હવે આપણે જોઈએ તો એક બીજા અલગ પ્રકારના જોડકા છે. વચ્ચે અમુક સંખ્યાઓ આપેલી છે, એમાં આ બાજુ અમુક સરવાળા બાદબાકી છે અને આ બાજુ પણ સરવાળા બાદબાકી છે. આ જોડકા જોડવા બેસો ત્યારે તમને મોઢે ન આવડે સરવાળા બાદબાકી, તો રફ નોટ લઈને બેસવાનું. જો આ 21 + 13 આપણે કરીએ ને તો મને તો ખ્યાલ છે કે 34 થાય, તો આમાં 34 સાથે એને જોડી દેવાના. પછી અહીંયા 43 + 39 કરીએ ને તો 82 થાય, તો આને 82 સાથે મેં છોડી દીધું. એમાંથી જે સંખ્યાનો જે સરવાળો બાદબાકી કરતાં જે નિશાની આપી હોય એ કરવાનું, જે જવાબ મળે એ જવાબ અહીંયા ક્યાં છે એની સાથે એ બોક્સને છોડી દેવાનું. અને ત્યારબાદ સૌથી છેલ્લે નીચે સામાન્ય સરવાળા અને બાદબાકી આપ્યા છે, જેમાં વધીવાળા પણ છે, વધી વગરના પણ છે, દસકાવાળા પણ છે અને દસકા વગરના પણ છે. તો સરવાળા બાદબાકીની પ્રેક્ટિસ તો આપણે ઘણી કરી અને તમારે વધારે પ્રેક્ટિસ થાય એટલે આ રીતના તમને સરવાળા બાદબાકી આપ્યા છે. હું મોકલીશ તો ખરી, પણ તમારે જાતે પણ પ્રયત્ન કરવાનો છે. તો ચોક્કસ મને પ્રોમિસ કરો કે તમે જાતે પ્રયત્ન કરશો જેથી કરી અને તમારું જ્ઞાન વધારે દ્રઢ થશે અને તમે સરવાળા બાદબાકીમાં એકદમ પક્કા બની જશો. તો અહીંયા આપણે પ્રકરણ નંબર 14 સ્વાધ્યાયપોથીમાં પૂર્ણ કરીએ છીએ, જે હું તમને આના પાછળ PDF મોકલીશ, એમાંથી તમારે કરવાનું છે અને રફ બુકમાં પણ પ્રેક્ટિસ કરવાની જેથી કરીને તમને વધારેમાં વધારે સરવાળાને બાદબાકી આવડી જાય. ખૂબ જ સરળ છે ને આ પ્રકરણ, ખૂબ જ સરળ. ચાલો પ્રેક્ટિસ કરવા લાગો અને સ્વાધ્યાયપોથી પૂરવા લાગો. આના પછીનું ચેપ્ટર છે ને એ તો આપણે ખૂબ જ મજાનું છે. ચાલો તો એ ચેપ્ટર આપણે જલ્દી શરૂ કરીશું, અત્યારે અહીંયા આટલું પૂર્ણ કરીએ છીએ. ચાલો આવજો બાળમિત્રો.